आ तरफ अमदावाद की सोला सिविल होस्पिटल में बाड़क बदलाई गया विचित्र घटना बनी। बाड़क बदलाया अंगे की अरजी सोला पोलिस मथके नोधा बाड़कना जन्म बाद रात्रि बाड़क बदलाई गयु हो आक्षेप थयो। दीकरानी जगह दीकरी आपी हो परिवारे आक्षेप कर्यो। दीकरानो जन्म थयो होवानुं तबीबोए जणाव्युं हतुं, परंतु त्यारबाद तबीबोए दीकरी जन्मी होवानुं जणाव्युं हतुं। आ अंगे परिवार ने शंका जता सोला पोलिस मथके अरजी नोंधवामां आवी छे। પરિવારે કર્યો છે કે તેમનું બાળક છે તે બદલી થઈ ગયું છે અને હોસ્પિટલમાં અદલા બદલી થતા એક હોબાળો મચાયો હતો। કારણ કે જોઈ શકો છો કે સોલા સિવિલ હોસ્પિટલ એ સરકારી હોસ્પિટલ છે અને એક પરિવારે આક્ષેપ કર્યો છે કે તેઓના ત્યાં દીકરાનો જન્મ થયો પરંતુ હોસ્પિટલે તેમને દીકરી સોંપી। તો આટલો મોટો ગંભીર આક્ષેપ જ્યારે હોસ્પિટલ પર થઈ રહ્યો છે। પરિવાર આપણી સાથે છે, દશરથભાઈ ઠાકોર જેમની દીકરી આ સાધુજી અત્યારે હાલ આપણી સાથે હાજર છે અને તેમની દીકરી હોસ્પિટલ માંથી તેમણે દીકરાને જન્મ આપ્યો તેવું તેમનું કેવું છે। દશરથભાઈ, ખાસ તો તમને કેવી રીતે ખબર પડી કે દીકરાનો જન્મ થયો અને તમને દીકરી આપી? અમે અંદર એમને સિરેજન કર્યા પછી મેડમ અને ડોક્ટરો બહાર આવ્યા એટલે અમે પૂછ્યું કે સાહેબ શું રિપોર્ટ છે, બેબી પેલા બેબીના સમાચાર લીધા, બેબી કેવી છે? સાહેબ કે બેબી અને બાબો બેસ્ટ સારા છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી। મેં તો શું આવ્યું કે બાબો આવ્યો છે, બરોબર? મેં તો સારું સાહેબ, તમારું ભગવાન સારું કરે એવો મેં એમને આશીર્વાદ આપ્યો। પછી મને કે બેસો તમે શાંતિથી, એટલે હું બેઠો હતો, બરોબર? થોડી જ વાર થઈ અને બીબીને કે બાબાને લપેટી અને ઓક્સિજન ઉપર લઈ અને બહાર આવ્યા એટલે કીધું ક્યાં લઈ જવાનું કે પેટી મૂકવાનું છે? મેં કીધું બરોબર છે, તો ચલો કીધું, મારો ભાણો સાથે હતો મારી, મેં તો ચાલ ભાણા આપણે સાથે જઈએ, કયા નંબરમાં કઈ પેટીમાં ક્યાં રાખે છે આપણે કાલે જોવા ચાલે। તો અમે સાથે એમની નીકળ્યા એટલે એ બેને ના પાડી કે તમારે આવવાની જરૂર નથી, તમને એક કલાક પછી નીચે લઈ જઈ અને બતાવી દઈશું, બરોબર? આવો અમને કીધું એટલે તમે શાંતિથી બેસી રહો, કલાક પછી તમને બોલાવીએ એટલે અમારે ભણો કે મામા બેસીએ આપણે, કોઈ ઉતાવળ કરવી નથી, અમે બેઠા હતા, બરોબર? કલાક પછી અમને બોલાવવામાં આવ્યા બેન કે ચાલો મારી સાથે તમને તમારું બાળક બતાવી દઈએ એટલે અમે નીચે આવ્યા એટલે બેન દરવાજા ઉપર ઉભા હતા, બરોબર? અને મેં પૂછ્યું કે બેન કેવો છે બાબો, એટલે બેને મને એમ કીધું કે બાબો નહી કાકા, મેં કીધું તો કે બેબી છે, મેં કીધું બેન કેમ આમ, કલાક પહેલા મને બાબો કીધો ચાર જણાય તમે અને હવે કલાક પછી તમે એક બેન એમ કહો છો કે બેબી નથી ને બાબો છે, એટલે મને થોડી શંકા પડી એટલે મેં તરત મારા ભત્રીજાને ફોન કર્યો રોહિતને, એટલે મારો ભત્રીજો આવી અને પોલીસને બોલાયા, આ તે કાર્યવાહી અમે અમારી કરી અને અમે ન્યાય માટે એને ડીએન ટેસ્ટ કરાયા છે આજે, બરોબર? જે ડીએન શંકા લાગી ડોક્ટર ના વર્તન પરથી કેવું લાગ્યું? જે એક કલાક પહેલા જયારે તમારી દીકરીની ડિલિવરી થઈ જે ડોક્ટર હતા અને ત્યારબાદ તમને જે કીધું કે દીકરી છે એ કોણ હતું અને કેવા પ્રકારની શંકા તમને લાગી રહી છે? અમને શંકા લાગી, ઉપરથી અમને નીચે લઈ આવ્યા એટલે પેટીમાં રાખે છે એ રૂમ ઉપર લાયા એટલે બેન ડાયરેક્ટ જ મેં બેનને સીધું પૂછ્યું, વચ્ચો વચ્ચે ઉભા હતા એટલે અંદર તો આપણે જવાય નહીં, એટલે મેં કીધું કેવું છે બાબો, બેને મને એમ કીધું બાબો નથી કાકા તમારી ભૂલ પડે, મેં કીધું તો કે બેબી છે, મેં તો બેન બેબી નથી બાબો છે, મને ચાર ડોક્ટરો ઉપર બાબાનો રિપોર્ટ આવ્યો છે અને તમે હવે નીચે આવ્યા પછી મને એમ કહો છો કે બેબી છે, તો તમે અમને સાથે કેમ ના લાયા આ જગ્યામાંથી, બરોબર? તો કે લિફ્ટમાં જગ્યા નથી, તમને કઈ રીતે લિફ્ટમાં લઈ જવા, હવે આવડી મોટી લિફ્ટમાં જગ્યા નથી એવું કઈ રીતે માની શકાય? શંકા ઉપજાવી રહી હતી એમના વર્તનથી, હા એમના વર્તનથી મને થોડી શંકા પડી એટલે મેં તરત મારા ભત્રીજાને ફોન કર્યો અને બધું મારા ભત્રીજાએ કાર્યવાહી ચાલુ કરી એક આ સાથે સરકારી હોસ્પિટલમાં આવ્યા હતા। દીકરીનું પહેલું બાળક હતું કે શું હતું? બાળક છે, મારી બેબીનું પહેલું જ બાળક છે, ખોરો ભરાઈને હું અહીં લઈ આવ્યો હતો, બરોબર? અને પહેલું જ બાળક છે। શું માંગ છે હવે તમારે આ જે પ્રકારે અત્યારે તમારી જોડે થયું છે, ડોક્ટર તો એક ભગવાનના રૂપે તમને જવાબ જે રીતના આપ્યો અને અત્યારે જે ઘટના બની છે? જી, અમારે કઈ એવું નથી કે બાબો જ જોઈએ, ભલે ભગવાને બેબી આપ્યું હોય પણ હવે ડીએન રિપોર્ટમાં જે સાચું આવે એને અમે માન્ય રાખશું, બરોબર? અમારે એવું કઈ છે જ નહીં કે અમારે બાબો જ જોઈએ, અમે બાબો માંગ્યો જ નથી, અમે અમારો સાચી વસ્તુ જ માંગી છે એના હિસાબે જ અમે ડીએન કરાવ્યું છે।
જોયું ખાસ તો જે પ્રકારે અદલાબદલીનો સમગ્ર આક્ષેપ થઈ રહ્યો છે, આ પરિવાર આક્ષેપ કરી રહ્યો છે કે તેમનું બાળક બદલી ગયું છે, પહેલા દીકરાની વાત કરી અને પછી દીકરી તેમને આપી, તેઓને કોઈ પણ પ્રકારે જે દીકરીને લઈને કોઈ અપેક્ષા અને લઈને કોઈ વાત નથી, પરંતુ તેઓ કહી રહ્યા છે કે ખરેખર હકીકત શું છે, ડોક્ટર કંઈક છુપાવી રહ્યા છે, શું બાળકની અદલાબદલી થઈ છે, એક મોટો સવાલ બની રહ્યો છે, પરંતુ સરકારી હોસ્પિટલમાં આ પ્રકારની ઘટના ખૂબ જ ગંભીર છે. આ સમગ્ર મામલે હાલ તો સોલા પોલીસે બી જાણવા જોગ દાખલ કરી છે અને તમામ જે પરિવાર જે છે તે જે માતા અને બાળકનું ડીએનએ કરાવ્યું છે અને સમગ્ર કેસમાં તપાસ શરૂ કરી છે. કેમેરામેન સંજય પાટડિયા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ અમદાવાદ.